नमस्ते, जय महादेव। तन्ना एजुकेशनल कैंपस गोंडल की हूँ हूँ रेखा, धोरण 9 हिंदी विषय शिक्षिका। विद्यार्थी मित्रों, अगला लेक्चर में अपने पार्ट 5 स्वराज्य की नींव, जिमना लेखक छे विश्व प्रभाकर, रानी लक्ष्मीबाई एमनी कई आपणे वात छे करी रह्या हता। साहित्य प्रकार छे एकांकी। रंगमंच पर नाटक भजवाई रह्यु छे। रानी लक्ष्मीबाई छे एमनो राज्य छे ए एमना हाथमांथी जतु रह्यु छे। झांसी, कल्पी, कल्पी पछी ग्वालियर, आ राज्य छे एना हाथमांथी जता रह्या छे। अत्यारे ફક્ત એની પાસે શું છે તો કે ગ્વાલિયરનો કિલ્લો એક જ એમના પક્ષમાં રહેલો છે, એના હાથમાં છે એક ગ્વાલિયરનો કિલ્લો છે। રાણી લક્ષ્મીબાઈ છે એમને પ્રતિજ્ઞા લીધી છે કે હું મારું ઝાંસીનું રાજ્ય જે છે એ મેળવીને જ જંપીશ, આવી એને પ્રતિજ્ઞા કરેલી છે। પરંતુ એ રાજ્ય મેળવવામાં એને ઘણી બધી મુશ્કેલીઓ નડે છે, એ મુશ્કેલીઓ છે પાર કરી કરી અને પોતે છે મુશ્કેલીઓ પાર કરતા કરતા જ રાજ્ય છે એને મળી જવાનું હોય એવી એમને આશા છે। ત્યાં જ કંઈક નવી મુશ્કેલીઓ આવી જાય છે। શું કામ? તો કે એના જે સાથી મિત્રો હતા એમને સાથ આપતા નથી। તાતિયા, રઘુનાથરાવ આ બધા જે છે એ ભોગવિલાસમાં ડૂબેલા છે। અત્યારે રાણી લક્ષ્મીબાઈના સાથમાં કોણ છે? તો કે એમની બે સહેલીઓ જુહી અને મુંદર જે છે એ બે જ એમની સાથે છે, એમના પક્ષમાં છે। બાકી છે એ અત્યારે ભોગવિલાસમાં ડૂબેલા છે, એ રાણી લક્ષ્મીબાઈની કોઈ પરવા કરતા નથી। રાણી લક્ષ્મીબાઈ છે એ ગીતા છે એનો પાઠ છે એ ભણે છે, પોતે છે ગીતાના પાઠ કરે છે, ગીતા છે એને વાંચે છે। ત્યાર પછી પણ પોતે એવું કહે છે બાબા ગંગાદાસ છે એના શબ્દ કંઈક યાદ કરે છે કે આપણને સ્વરાજ્ય ત્યાં સુધી નહીં મળે જ્યાં સુધી છે આપણા રાજ્યની અંદર ઉચ્ચ નીચના જાતિ પાતિના ભેદભાવ છે, છૂત અછૂતના ભેદભાવ છે, ત્યાં સુધી લોકોમાં સારા વિચાર છે એ આવશે નહીં, ત્યાં સુધી છે સ્વરાજ્ય મળશે નહીં, લોકોમાં સારા વિચારો છે એ આવશે નહીં, અને સ્વરાજ્ય છે એ કઈ રીતના મળે છે? તો કે સેવા પછી તપસ્યા અને બલિદાનથી જ છે એ મળે છે। સ્વરાજ્ય કઈ રીતના મળે છે? તો કે સેવા, તપસ્યા અને બલિદાનથી જ મળે છે। જુહી છે રાણી લક્ષ્મીબાઈને આશ્વાસન આપતા પોતે શું કહે છે? તો કે પોતે છે એવું કહે છે કે બાબા ગંગાદાસે એવું પણ કીધેલું હતું કે સ્વરાજ્ય છે એ મળવું, એમાં હાર જીત છે એ તો ઈશ્વરના હાથમાં છે, પરંતુ સ્વરાજ્ય મેળવવાની કોશિશ કરવી, સ્વરાજ્ય મેળવવાનો પ્રયત્ન કરવો એ જ છે એ સૌથી અહમ વાત છે, એ મેઇન વાત છે। સ્વરાજ્ય મેળવી અને પછી એના માટેની જે જગ્યા ગોતવી, સ્વરાજ્ય કઈ રીતના ચલાવવું, આવી કંઈક શુભ શરૂઆત કરીએ એ છે એ અહમ વાત છે, મુદ્દાની વાત છે। આવું છે એ પોતે કહે છે રાણી લક્ષ્મીબાઈ છે એના પક્ષમાં સ્ત્રીઓ છે સાથ આપનારી છે, અને છેલ્લે છે જુહી પોતે પોતાનું કબૂલે પણ છે કે અમારા બધાના લીધે તમે છે એમને તમને રાજ્ય મળતું નથી, અમારી કંઈક ભૂલ છે। આ અહીં સુધી છે આપણે અભ્યાસ કરેલો હતો, આગળ જોઈએ। જુહી જાનતી હું મહારાણી હમ વિલાસિતા મેં ડૂબ ગયે હે, તભી મુસ્કુરાતી હુઈ મંદિર વહાં પ્રવેશ કરતી હે। જુહી છે એ પોતે છે પોતાની ભૂલ કબૂલે છે અને કહે છે કે અમે બધા છીએ સેમા છીએ નાચીએ છીએ, તો કે ભોગ વિલાસમાં અમે ડૂબેલા છીએ। શું કામ આવો પોતે બોલે છે? જોઈએ આગળ શું કહે છે। ત્યાં જ છે એમની રાણી લક્ષ્મીબાઈ છે એમની બીજી સહેલી જે છે મુંદર જે છે એ પ્રવેશ કરે છે, હસતી હસતી પ્રવેશ કરે છે। મુંદર કોણ કહેતા હે કે હમ વિલાસિતા મેં ડૂબ ગયે હે? विलासिता में डूबे है राव साहब, बांदा के नवाब, सेनापति तातिया। मुंदर छे ये आवे छे ने कहे छे के कोने कीधु कि अमे बधा छीए भोग विलास मां डूबेला छीए? नहीं, अमे भोग विलास मां डूबेला नथी। भोग विलास मां कोण डूबेलू छे? तो के राव साहेब, पछी तो के बांदा नो जे नवाब जे छे राजा जे छे ए पण अत्यारे छे ए अहींया ज छे, अने
तातिया जे छे ए तातिया छे सेनापति तातिया आ बधा छे भोग विलास मां डूबेला छे अमे नहीं ना पाड़ी दे छे कोण मुंदर जोही सहसा नहीं मुंदर सेनापति नहीं जोही छे ई ना पाड़े छे शुं काम पोते छे ए तातिया नो पक्ष लहे छे અને કહે છે કે નહીં તાતિયા છે એ ભોગ વિલાસમાં ડૂબેલા નથી મુંદર મુસ્કુરાતી ઓ સમજી તું તો ઉનકા પક્ષ લોગી હી મુંદર છે એ હસે છે અને કહે છે કે હા હું તો ભૂલી ગઈ તું તો તાતિયાનો પક્ષ લે જ ને શું કામ ન લે જોહી દ્રઢ સ્વર મેં મેં ઉસકા પક્ષ નહીં લેતી લેકિન જો તથ્ય હે ઉસકો છિપાયા નહીં જા સકતા सरदार तातिया राव साहब को अपना तन मन का स्वामी मानते हैं जूही छे सो कहे छे पोते छे थोड़ी गुस्सा में आवी जाय छे ने गुस्से થઈ અને પોતે છે એ કહે છે કે હું કોઈનો પક્ષ લેતી નથી જે સત્ય છે જે સાચું છે એ જ હું તો કહું છું આપણે બધાને ખબર છે કે તાતિયા જે છે એ રાવ સાહેબ જે છે રાવ સાહેબને પોતે શું માને છે તો કે પોતે છે એને પોતાના સ્વામી માને છે પોતાના માલિક માને છે તાતિયા છે રાવ સાહેબને પોતાના છે એ માલિક માને છે એટલા માટેથી છે એ પોતે છે એ જેમ કે છે એમ કરે છે આવું છે એ જોહી છે એ મુંદરને કહેતી હોય છે મુંદર ઓર તું મુનકો અપના સ્વામી માનતી હો મુંદર શું કહે છે કે તાતિયા છે એ કોને સ્વામી માને છે પોતાના માલિક કોને માને છે તો કે પોતે છે એ કોને માનતી હોય તો કે રાવ સાહેબ છે એને માને છે એટલે તરત જ મુંદર છે કે છે કે એ તો એને રાવ સાહેબને સ્વામી માને છે પરંતુ તું છે એ તાતિયાને પોતાનો તારો સ્વામી માને છે જોહી હા મેં હું પોપના સ્વામી માનતી હું ઓર માનતી રહુંગી લેકિન ઉસને ભી અધિક મેં મહારાણી કો અપના સ્વામી માનતી હું ઓર મહારાણી સે ભી ગ્રહ બઢકર મેં અપને દેશ કો અપના સ્વામી માનતી હું દેશ કે લિયે મેં સરદાર કો ભી ઠુકરા સકતી હું ઠુકરા ચૂકી હું પોતે છે એ છે સ્વીકારી લે છે કોણ જોહી જોહી છે એ કહે છે કે હા હું છે એ તાતિયાને મારો સ્વામી છે માનું છું મારો પતિ માનું છું અને માનતી રહીશ પરંતુ ઈ પેલા છે તાતિયાથી પેલા કોણ છે મારો તો કે મહારાણી છે એ મારા છે હું એનાથી તાતિયાથી પણ વધારે વફાદાર કોને રહેવા માંગુ છું તો કે મહારાણીને વફાદાર રહેવા માંગુ છું અને મહારાણીથી પહેલા પોતે છે એ પોતાના રાજ્યને વફાદાર રહેવા માંગે છે અને એટલા માટેથી પોતે છે એ તાતિયાને ઠુકરાવવા પણ તૈયાર છે તૈયાર નહીં એ તાતિયાને ઠુકરાવી જોઈતી પણ છે શું કહે છે જોહી તો કે હું છે એ તાતિયાને મારો પતિ માનું છું માનતી રહીશ પરંતુ ઈ પેલા છે હું કોને વફાદાર છું તો કે હું છે મહારાણીને વફાદાર રહીશ અને મહારાણીથી પેલા પણ છે હું કોને વફાદાર રહીશ તો કે હું મારા રાજ્યને રહીશ દેશ સેવાને રહીશ અને એના માટેથી હું છે એ સરદારને યાની તાતિયાને પણ ઠુકરાવવા માટે તૈયાર છું અને તૈયાર નહીં પરંતુ હું એને ઠુકરાવી પણ ચૂકી છું મુંદર સપકા કર જોહી તું તો નારાજ હો ગઈ મેરા યહ મતલબ નહીં થા મેં તો કેવલ ઇતના હી કહેના ચાહતી થી કે જબ તુને ઉન્હે અપના સ્વામી માન લિયા હૈ તો તું ઉન્હે રોકતી ક્યો નહીં હૈ મુંદર છે એ પોતે છે એ કહે છે કે તું તો છે નારાજ થઈ ગઈ છો ગુસ્સે થઈ ગઈ છો પરંતુ મારો કહેવાનો મતલબ એવો કાંઈ હતો નહીં પોતે કહે છે કે મને જો તું એને સ્વામી માનતી જ હોય તારો પતિ માનતી જ હોય તો તું એને સમજાવતી કેમ નથી તારે એને સમજાવવો જોઈએ અત્યારે કે રાજ્ય માટેથી તું કામ કરે છે તો તું રાણી છે એને વફાદાર રહે અત્યારે ભોગ વિલાસમાં ડૂબવાની જરૂર છે નહીં મુંદર છે એ આવું છે એ જુહીને કહે છે લક્ષ્મીબાઈ જુહીને ઊંધે રોકા હે મુંદર મેં જાણતી હું રાણી લક્ષ્મીબાઈ છે એ બેયની વચ્ચે છે વાતમાં આવી જાય છે અને કહે છે કે મુંદર તું આજે ઘણું બધું બોલી ગઈ છે હું પણ જાણું છું કે જોહી છે એને તાતિયાને રોકેલો છે એને આ ટકોર કરેલી છે એની હું સાક્ષી છું જબ રાવ સાહેબ કે કહેને પર તાતિયા ઇસે નાચને કે લિયે બુલાને આ ગયે થે તો ઉસને ઉનકી બુરી તરહ સે ધુકાર દિયા થા પોતે છે કહે છે કે હું એની સાક્ષી છું
કે જ્યારે રાવ સાહેબના કહેવાથી જ્યારે તાતિયા છે જુહીને બોલાવવા માટેથી આવે છે, સેના માટેથી, નાચવા માટેથી બોલાવવા માટે આવે છે, ત્યારે જુહી છે એ તાતિયાને ચોખ્ખા શબ્દમાં ના પાડી દે છે અને એને ઘણું બધું છે એ સંભળાવી દે છે। रानी लक्ष्मीबाई छे या हुए ने कहे छे, जुही हा रानी मैं स्वराज्य के लिए नाच सकती हूँ। जुही छे एक सारी एवी नर्तकी छे, पोते छे ए नाची सके छे। राव साहेब छे अत्यारे भोग विलास मां डूबेला छे अने राव साहेब ने तातिया पोतानो मालिक समझे छे, एटले राव साहेब छे ए पोते आदेश आपे छे अने तातिया ने कहे छे के आपणी समक्ष नाचवा माटे थी तू जुही ने બોલાવી લાવ। એટલે તાતિયા છે જુહીને બોલાવવા આવે છે અને કહે છે કે તું રાવ સાહેબની સામે નાચગાન કર। ત્યારે જુહી છે એને ના પાડી દે છે અને ઘણું બધું છે એને સંભળાવે છે। ત્યારે જુહી છે એ કહે છે કે રાજ્ય માટે હું નાચી શકું છું પરંતુ રાવ સાહેબ અને ભોગ વિલાસમાં ડૂબેલા લોકો માટેથી નહીં। જુહી હા રાણી મેં સ્વરાજ્ય કે લીએ નાચ સકતી હું, बराबर नाचती रही हूँ, परंतु विलासिनी में विलासिता में डूबे हुए है कि लेकिन अपनी कला को किसी के गले की फांसी नहीं बना सकती। जो मुझको ऐसा करने के लिए कहेंगे उनको मैं ठोकर ही मार सकती हूँ। पोते छे ना पाड़ी दिए छे कि स्वराज्य माटे थी हूँ नाच गान छे ये करी सकते छे अने करती रही, परंतु पोते छे कहे छे के ભોગ વિલાસમાં ડૂબેલા લોકો માટે હું નાચવા તૈયાર છું નહીં, હું કોઈની એમ દાસી થઈને રહેવા માંગતી નથી, હું એને બધાને ઠુકરાવી દઈશ। લક્ષ્મીબાઈ દીર્ઘ નિશ્વાસ લેકર ઠોકર ભી તો નહીં માર સકતી હું, જુહી યહી દર્દ હૈ કે હમે કચોટ રહા હૈ, અગર ઠોકર માર કર હમ ઉનકી મદહોશી દૂર કર સકતે તો બાત હી ક્યા થી। લક્ષ્મીબાઈ છે એ કહે છે કે ઠોકર જ મારી નથી શકતા, જુહી છે એવું કહે છે ને કે ભોગ વિલાસમાં ડૂબેલા લોકો છે એની સામે હું નાચ ગાન નહીં કરું, હું એને ઠોકર મારી દઈશ। ત્યારે લક્ષ્મીબાઈ છે એ કહે છે કે ઠોકર મારી નથી શકતા શું કામ, તો કે એ બધા છે એ મિત્ર છે, સાથે રહેવા વાળા છે, એટલા માટેથી પોતે છે એને ઠોકર પણ મારી શકતા નથી। રાણી લક્ષ્મીબાઈ આવું છે એમને સમજાવે છે। जुही भाई साहब मैं औरों की बात नहीं जानती, मुझे आज आज्ञा दीजिए मैं ठोकर मारने को तैयार हूँ। जुही छे ये कहे छे कि मने बीजा नी खबर छे नहीं, परंतु मने तमे जो रजा आपो ने तो हूँ ठोकर मारवा माटे पण तैयार छू। जुही भाई साहब मैं सॉरी मुंदर और मैं भी तैयार हूँ भाई साहब, चलो हम सब चलकर उनकी नींद हराम कर देते हैं। જુહી અને મુંદર છે બંને છે એ રાવ સાહેબ તાતિયા અને એ પેલો બાંદાનો જે નવાબ છે એની પાસે જઈ અને એની નીંદ છે હરામ કરવા માંગે છે। લક્ષ્મીબાઈ નહીં મુંદર નહીં, હમ ઉનકી નીંદ હરામ નહીં કર સકતે, અબ તો દુશ્મન કી ઠોકર હી ઉનકો ઉસ નીંદ સે જગા સકતી હૈ। પોતે છે એ કહે છે કે મુંદર અને જુહી છે બંને છે એ કહે છે કે આપણે છે એની ઊંઘ હરામ કરી નાખીએ। ત્યારે જુહી છે એ અને મુંદર એક થઈ અને એની ઊંઘ હરામ કરવા માટેથી ત્યાં જવાનું કરે છે। ત્યારે લક્ષ્મીબાઈ છે એ ના પાડે છે કે આપણે છે હવે કાંઈ કરવાનું થતું નથી, એની ઊંઘ કોણ હરામ કરશે તો કે દુશ્મનો જે છે એ ઊંઘ પર ચડાઈ કરશે ને, ત્યારે છે દુશ્મનની ઠોકર લાગશે ને ત્યારે છે એની ઊંઘ છે હરામ થઈ જશે અને પોતે છે એની બુદ્ધિ છે ત્યારે છે એ કામ લાગશે। અત્યારે છે એ આપણે જો કહેશું તો એ મિત્રનું કઈ માનશે નહીં। જુહી દુશ્મનો કી ઠોકર યહ આપ ક્યા કહે રહી હૈ। લક્ષ્મીબાઈ હા જુહી દોસ્તો કી ઠોકર અવિશ્વાસ કી ખાઈ કો ઓર ભી જોડા કર દેતી હૈ, ક્યા તુમ નહીં જાનતી કી હમ એક દૂસરે કો કિસ દ્રષ્ટિ સે દેખતે હૈ, ક્યા એસી સ્થિતિ મે મેરે કુછ કહેને સે શંકાઓ કી ઘટા ઓર ભી ગહરા ગડ્ઢા ખોદ દેગી। પોતે છે એ શું કહે છે કે આપણે છીએ બધા મિત્રની જેમ રહીએ છીએ, બધા છીએ મિત્ર છીએ, તો મિત્ર છે એ સમજાવે છે ત્યારે સામેવાળો વ્યક્તિ છે એને એમની વાત છે એ ગળા એટલે ઉતરતી નથી અને બેની વચ્ચે છે વધારે દૂરી છે એ આવી જાય છે।
લક્ષ્મીબાઈ અત્યારે છે એ લોકોને સમજાવી શકે એવી પરિસ્થિતિ છે નહીં, એટલે ના પાડે છે કે આપણે એને સમજાવવા નથી. મિત્ર જે હોય એમને સમજાવી શકતા નથી, પરંતુ દુશ્મન જે છે બાજુના રાજ્યના લોકો જે છે એમની ઉપર ચડાઈ કરશે ત્યારે આપોઆપ છે એમની બુદ્ધિ છે ઠેકાણે આવી જશે. આવું છે રાણી લક્ષ્મીબાઈનું માનવું છે, એટલે પોતે એને સમજાવવા અત્યારે તૈયાર છે નહીં. મુંદર ભાઈ સાહેબ ઠીક કહેતી હૈ, શંકા એ અવિશ્વાસ પેદા કરેગી ઓર ઉસ અવિશ્વાસ સે ઉત્પન્ન નિરાશા કો દૂર કરને કે લિયે પાયલ કી ઝંકાર ઓર ભી જનક ઉઠેગી. શિખંડ ઓર લટ્ટો પર જાન દેને વાલે બ્રાહ્મણો કે આશીર્વાદ કા સ્વર ઓર ભી તેજ કો ઉઠા હૈ, સહસા કહી દૂર તો કા સ્વર ઉઠતા હૈ. કારણ કે બધી બાજુથી છે એ અત્યારે છે દુશ્મનો છે એ ગ્વાલિયરનો કિલ્લો મેળવવા માટેથી એની પર ચડાઈ કરવા માટેથી તૈયાર છે, ત્યારે રાવ સાહેબ અને તાતિયા છે એ ભોગ વિલાસમાં ડૂબેલા છે. અત્યારે મુંદર છે એ કહે છે કે આ લોકો છે એ સમજાવ્યા સમજેમ છે નહીં, સમજાવ્યા સમજેમ નથી. શું કામ? તો કે અત્યારે છે પોતે બ્રહ્મ ભોજનમાં બ્રાહ્મણોને જે ભોજન કરાવે છે એમ એની છે એમ પોતે છે અત્યારે સરસ મજાના મિષ્ટાન છે એ જમી રહ્યા છે. પોતે નર્તકીઓ છે એને જોવે છે, ભોગ વિલાસમાં ડૂબેલા છે, સારું સારું ભોજન કરે છે. કયું ભોજન? તો કે શ્રીખંડ અને લડ્ડુ લાડવાઓ છે એનું ભોજન પોતે છે એ કરી રહ્યા છે. અને ત્યાં જ છે બહારથી છે તોપનો છે એ અવાજ સંભળાય છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં આપણે અહીં સુધી રાખીએ. નેક્સ્ટ પીરિયડમાં છે આપણે જોઈશું કે આગળ છે કોણ એના ઉપર છે એ ચડાઈ કરે છે. થેન્ક યુ. જય મા માદેવ.